સો મેં જે બુક વાંચી એનું નામ મિડનાઇટ લાઇબ્રેરી હતું અને મેટ હેગે લખેલી છે બુક. આ ઓથરે બીજી ઘણી બધી સારી બુક લખેલી છે, વન ઓફ ધેમ ઇઝ કમ્ફર્ટ ફૂડ, એ બી છે મારી પાસે, મેં વાંચેલી છે. એમાં બહુ નાના નાના કોટ્સ એમણે લખેલા છે જે વેરી ઇન્સ્પિરેશનલ છે. એમાં નાની સ્ટોરીઝ એમણે લખેલી છે એમના લાઈફના એક્સપિરિયન્સ પરથી. બીજી એક બુક છે અ બોય કોલ્ડ ક્રિસમસ, એ બહુ સારી બુક છે, મેં એના બહુ સારા પોઝિટિવ રિવ્યૂ સાંભળ્યા છે અને એ બી બેસ્ટ સેલર હતી. પણ મિડ લાઇટ લાઇબ્રેરી છે ને એને કંઈક 2020માં ગુડ રીડ ચોઇસ ઓફ એવોર્ડ મળ્યો હતો. એ બી બેસ્ટ સેલર બુક છે અને એનો ટોપિક બહુ જ સારો છે. એક નોરા કરીને છોકરી છે કે જેણે જે સુસાઇડ કરવાનો ટ્રાય કરે છે. બુક ચાલુ એવી રીતે થાય છે કે 19 વર્ષ પછી નોરા સુસાઇડ કરવાની છે. એક અત્યારે એ લાઇબ્રેરીમાં બેઠા બેઠા ચેસ રમી રહી છે. રિસેન્ટલી એને સ્વિમિંગ છોડી દીધું છે અને એના લાઇબ્રેરિયન મિસિસ એન જોડે વાત કરી રહી છે અને ત્યાં એને ન્યૂઝ મળે છે, ખરાબ ન્યૂઝ મળે છે. અને પછી 19 વર્ષ પછી નોરાની રિસેન્ટ લાઈફના ઇવેન્ટ્સ થાય છે. એમાં 2 દિવસની અંદર નોરાની કેટ મરી જાય છે, એને એની જોબ છૂટી જાય છે. એની જોબની જે જગ્યા હોય છે એનું નામ સ્ટ્રિંગ થિયરી હોય છે, ત્યાં એ મ્યુઝિક લેસન્સ આપતી હોય છે છોકરાને. અને પ્લસ એનો ભાઈ આવે છે ટાઉનમાં પણ એને વિઝિટ નથી કરતો, કેમ કે એ બંનેના રિલેશનશિપ સારા નથી. એટલે નોરા ખરેખર બહુ ડિપ્રેસ છે અને એ ડિસાઈડ કરે છે કે હું સ્લીપિંગ પિલ્સ લઈને લાઈફ એન્ડ કરી દઉં. હવે એ બહુ બધી સ્લીપિંગ પિલ્સ લઈ લે છે, નેચરલી એક ટ્રાન્સમાં પહોંચી જાય છે એ. અને એ ટ્રાન્સમાં લાઈક એ મરવાની જ છે, પણ એ ટ્રાન્સમાં એક મિડનાઇટ લાઇબ્રેરી વિઝિટ કરે છે અને સરપ્રાઇઝિંગલી જે મિસિસ એલ્મ હોય છે એના પ્રોલોગ વખતે જે લાઇબ્રેરિયન, એ જ લાઇબ્રેરીની સ્પિટિંગ ઇમેજ વાળા એક લાઇબ્રેરિયન ત્યાં મળે છે એને. હવે મિડનાઇટ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ એવો છે કે તમારી લાઈફની જેટલી બી પોસિબિલિટીઝ હતી ને એ દરેક એક 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 બુકમાં ડિવાઈડ કરેલી છે. ધારો કે તમારી આ પોસિબિલિટી તમે જીવ્યા હોત તો શું થાત, બીજી પોસિબિલિટી જીવ્યા હોત તો શું થાત. હવે આ બધી જ બુક એરી ચાહે વિઝિટ કરી શકે એમ છે અને ત્યાં એને બુકની ત્યાં એને લાઈફનો મિનિંગ મળશે એમ. તો અલ્ટિમેટલી એરી દરેક પોસિબિલિટી થ્રુ ટ્રાવેલ કરે છે. ફોર એક્ઝામ્પલ, વોટ ઇફ નોરાએ સ્વિમિંગ ના છોડ્યું હોત તો શું હોત? વોટ ઇફ એના ભાઈ જોડે એના સંબંધો અત્યારે બગડી ગયા છે બીકોઝ એ લોકો એક લાઈવ બેન્ડમાં સાથે હતા, બધા મેમ્બર્સ હતા, અને નોરા ડિસાઈડ કરે છે કે શી વોન્ટ્સ ટુ ક્વિટ ધ બેન્ડ. અને જ્યારે બેન્ડ ક્વિટ કરવાનો ટ્રાય કરે છે ને ત્યારે એના ભાઈ જોડે એના સંબંધો બગડી જાય છે બીકોઝ એનો ભાઈ એને રિસ્પોન્સિબલ માને છે એ બેન્ડના ફેલિયર માટે. એનું કહેવું એમ હતું કે જો નોરા બેન્ડમાં રહી હોત તો એ બહુ સક્સેસફુલ હોત, એ લોકો ટૂર પર સાથે ગયા હોત. તો એ પોસિબિલિટી બી એ જીવે છે જેમાં એ બેન્ડ ક્વિટ નથી કરતી અને બેન્ડ સક્સેસફુલ થાય છે. એક બીજી પોસિબિલિટી છે જેમાં નોરાની લાઈફમાં એવું હોય છે કે એને એક ફિયાન્સે હોય છે જેનું નામ ડેન હોય છે, એની જોડે એના લગ્ન થવાના જ હોય છે, પણ એની મમ્મી ને કેન્સર છે ન્યૂઝ સાંભળીને નોરા બેકઆઉટ કરી દે છે વેડિંગમાંથી. અને જો એ લગ્ન થયા હોત તો નોરાની લાઈફ કેવી હોત એ બધું બી એક બુકમાં છે. હવે આ બધી બુકમાં એ ટ્રાવેલ કરતી હોય છે ને એમાં એને એક મિનિંગ સમજાય છે કે લાઈફમાં ગમે તે પોસિબિલિટી તમે ચૂઝ કરો ને દુઃખ હોય જ છે, એવું નથી કે નથી, બટ નોરાનું માનવું એમ હોય છે કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ મેજિકલ પાર્ટસ એમ, અને એના કારણે એ ડિપ્રેસ્ડ હોય છે. પણ દરેક બુકમાં એ ટ્રાવેલ કરે છે ત્યાં એને દરેક દરેક જગ્યાએ એ પોસિબિલિટી મળે છે કે જેમાં એ દુઃખી થાય છે અલ્ટિમેટલી એન્ડમાં. અને ત્યારે એને વસ્તુ સમજાય છે કે લાઈફનો મિનિંગ એ નથી કે જે પોસિબિલિટી તમે ચૂઝ ના કરી એમાં તમે ખુશ રહ્યા હોત, દરેક જગ્યાએ દરેક લાઈફ ચોઇસીસ જેણે કર્યા હતા એ બધા જ લાઈફ ચોઇસીસમાં પોસિબિલિટી હતી જ દુઃખની, બટ ઇટ્સ અબાઉટ ફ્લોઈંગ થ્રુ ધ ફ્લો. અને અલ્ટિમેટલી એક પોસિબિલિટી કે જેમાં એને ગ્લેસિયોલોજિસ્ટ બનવું હતું એ જીવતી હોય છે ત્યાં, એને સામે પોલર બિયર મળે છે અને એ ત્યાં પોલર બિયર એના પર એટેક કરે છે અને એને ત્યારે અહેસાસ થાય છે કે એને તો જીવવું છે. હવે એને ખબર પડી ગઈ છે કે એને મરવું નથી, પણ આ મિડનાઇટ લાઇબ્રેરીમાંથી એને એસ્કેપ કરવાનું છે બધી પોસિબિલિટીઝમાંથી. અને હું ક્લાઇમેક્સ એટલા માટે નથી કહેવા માંગતી કે પછી શું થાય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. આ બુક બહુ મસ્ત છે. નોવેલ ચાલુ થાય છે ત્યારથી નોવેલ એન્ડ થાય છે ત્યાં સુધી બધી જ પોસિબિલિટી નોરાની જેટલી બી જીવો એટલી વાર તમને ખબર પડે કે વોટ ઇફ, અને વોટ ઇફમાં કંઈ છે જ નહીં. અલ્ટિમેટલી અત્યારે તમે જે પોઝિશનમાં છો એ તમે જીવો, એને બેસ્ટ બનાવવાનો ટ્રાય કરો.
એનો જ મતલબ લાઈફ છે. એ બહુ ઇઝી છે વિચારવું કે તમે આ દોસ્ત બનાવ્યો હોત તો સારું હતું, તમારે તમે આ ના બોલ્યા હોત તો સારું હતું, તમે આ બોલ્યા હોત તો સારું હતું, તમે આમાં મહેનત કરીને થોડા આગળ વધ્યા હોત તો સારું હતું, તમે આ ડિસિઝન લાઈફમાં લીધું હોત કે ના લીધું હોત તો સારું હતું. પણ એનો હવે કોઈ જ મિનિંગ નથી. રિગ્રેટમાં જીવ્યા કરતા ફ્યુચર વિશે વિચારો કે જેમાં બહુ બધી પોસિબિલિટીઝ હોય. એનો મિનિંગ આ બુકનો આટલો જ છે. મને બહુ બહુ સારી બુક છે. પ્લીઝ રીડ ઇટ. ધેટ્સ ઇટ.